જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક સમર્પણ સર્કલ તરફ જતા ઓવરબ્રિજ નીચે આવેલ એક મંદિર પર પથ્થરમારાની કથિત ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. રાધાકૃષ્ણના મંદિર પર વહેલી સવારે અમુક શખ્સોએ પથ્થરમારીઓ કરી હોવાની વાત વહેતી થતાં હિન્દુ સેનાના આગેવાન પ્રતિક ભટ્ટ સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પુલ ઉપરથી પથ્થરોના બાચકા મળ્યા હોવાના દાવા સાથે હિન્દુ સેનાએ વિધર્મી શખ્સોનું કૃત્ય હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી શકમંદો પર સકંજો કસવાની તજવીજ થઈ રહી હોવાની માહિતી છે. જય શ્રી રામ. પ્રતિક ભટ્ટ, ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ. તાજેતરમાં જામનગરમાં રાધાકૃષ્ણનું મંદિર, જે વિશાલ હોટલ પાસે બ્રિજ આવેલું છે તેમની નીચે આવેલું છે, જે ચેમ્બર્સ કોલોની કહેવાય છે, અને આ મંદિર ઉપર વિધર્મીઓ દ્વારા ક્યાં કારણોસર પથ્થરમારો થયો અને એટલું જ નહીં, 20-25 વિધર્મીઓ આવી અને વહેલી સવારે પથ્થરમારો કરે છે, બાચકા ભરીને પથ્થરાઓ લઈ અને આવે છે, અને આ જ સ્થળ ઉપર અને રાધાકૃષ્ણના મંદિરની અંદર પણ પથ્થરો દેખાય છે, અને પુલ ઉપર પણ હજી અડધું બાચકું ભરેલું હતું. ખરેખર શું કરવા, શા માટે આ પથ્થરો ફેંકવામાં આવે છે? પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આવા સમયે જો આ પથ્થરમારો કરી અને શું સૂચવે છે એ ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ તંત્ર દ્વારા થવી જોઈએ, અને બધાને 20-25 લોકોને અટકાયત કરી એમની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એમની ધરપકડ કરવી જોઈએ, અને બીજી ફેર આવું ન બનાવ બને એની પણ તકેદારી પોલીસ ખાતાએ રાખવી જોઈએ. જય શ્રી રામ. જય શ્રી. જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં સંજય ઢાપા નામના પાનની દુકાન ચલાવતા વેપારીની હત્યા થઈ હતી. પોલીસે આ પ્રકરણમાં ગણતરીના કલાકોમાં જ હિતેશ અને અજય નામના બે આરોપીને ઝડપી લીધા છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઓનલાઈન છેતરપિંડીના પ્રકરણમાં પોલીસે સુરેન્દ્રનગરના 3 શખ્સને ઝડપી લીધા છે. ક્રિપ્ટો કરન્સીના વેપારની ફેક પ્રોફાઇલ બનાવી ડોલરમાં પેમેન્ટ સ્વીકારવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી ગેંગના 3 સભ્યો ઝડપાતા આ કૌભાંડના વધુ રહસ્યો ઉકેલાવાની સંભાવના છે. જામનગરની જીજી હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓએ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રાખડી બાંધી રક્ષાબંધનની પ્રેરક ઉજવણી કરી હતી. શ્રાવણ મહિનાની પૂનમને રક્ષાબંધન, બળેવ તથા નાળિયેરી પૂનમ સહિતના નામોથી ઓળખવામાં આવે છે. આજે જનોઈધારી બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે જનોઈ બદલવામાં આવે છે. ભદ્રા યોગને લીધે મુહૂર્તની અવઢવને કારણે આજે અને આવતીકાલે બંને દિવસ રાખડી બાંધવામાં આવશે, પરંતુ બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાની પરંપરા આજે નિભાવવામાં આવી હતી. શહેરના કેવી રોડ પર આવેલ બ્રહ્મપુરીમાં શાસ્ત્રોક્ત રીતે જનોઈ બદલવાનો સામૂહિક કાર્યક્રમ યોજાયો હતો. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે આ ધર્મ કાર્ય સંપન્ન કર્યું હતું. એ જ રીતે ગાંધીનગરમાં આવેલ શ્રી શિરડી સાંઈબાબા મંદિરે પણ મંદિર ટ્રસ્ટ તથા ગાંધીનગર બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો તથા બ્રહ્મભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.